हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर अपने धोरण नौ काव्य एक सांजे समय सांभ्यो तेना नवनीतना प्रश्नोत्तरी मेळवीशुं। जे तमे आगळना वीडियो नी अंदर कहेलू के प्रश्न थोड़ा बाकी छे, तो हवे नवनीतना जे प्रश्नोत्तरी छे ते हवे आ वीडियोसनी अंदर अपलोड थवा लागशे। तो आपणे सौथी पहेला એ જાણી લઈએ કે જ્યારે પ્રશ્નની આગળ જે સ્ટારનું માર્ક હોય છે તે બધા હોય છે આપણા પાઠ્યપુસ્તકના પ્રશ્નો, તો તે પણ તેની અંદર આવેલા સામેલ કરેલા હોય છે। તો આજનો આ વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન પહેલું, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પ્રશ્ન એક, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? જવાબ, સાંજને સમયે વૃંદાવનથી આવતા કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે। કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબળ અને ફૂલની પછેડી પહેર્યા છે। ફૂલની પછેડી જુવા ચંદનની સુગંધી મહેકે છે, જેમ તારામંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એટલે કે સોનાના જે ઘરેણા છે તેની અંદર હીરો ઝગમગે, એમ ગોવાળોના રૂંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું છે। કૃષ્ણે એમને વાહલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું છે। આથી કવિ કહે છે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। ફૂલની પછેડી જુહા ચંદનની સુગંધી મહેકે છે, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। પ્રશ્ન બે, તેનો પેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન એક, મેં તમને પહેલાં જ કહેલું કે જ્યાં સ્ટાર કરેલો હશે ત્યાં તે પાઠ્યપુસ્તકના પ્રશ્ન હશે, આ પ્રશ્નની અંદર સ્ટાર કરેલો છે। સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો। જવાબ, સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે, કૃષ્ણની આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોધનનું વૃત છે। શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલોની પછેડી પહેર્યા છે, આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે। પ્રશ્ન બે, ગોવાળોમાં ગીરધર કઈ રીતે શોભે છે? જવાબ, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોમાં ગીરધર શોભે છે। પ્રશ્ન ત્રણ, નરસિંહ મહેતા હરખાય છે કારણ કે?
જવાબ, નરસિંહ મહેતાના હૃદયમાં વાહલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વાહલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વાહલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, સાંજ સમયે સાંભળ્યો કાવ્યના કવિનું નામ લખો. જવાબ, સાંજ સમયે સાંભળ્યો કાવ્યના કવિ નરસિંહ મહેતા છે. 2. સાંજ સમયે સાંભળ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, સાંજ સમયે સાંભળ્યો ભક્તિ ગીત છે. પ્રશ્ન 3. નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે ગવાય છે? જવાબ, નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે ગવાય છે. પ્રશ્ન 4. ગોવાળામાં ગિરધર કેવા શોભી રહ્યા છે? જવાબ, ગોવાળોમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા તેમજ સૌના સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે. પ્રશ્ન 5. હરિહરધરનો વીરો એટલે? જવાબ, હરિહરધરનો વીરો એટલે બલરામનો વીરો. પ્રશ્ન 6. ભગવાન શ્રી કૃષ્ણએ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? જવાબ, ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. પ્રશ્ન 7. સાંજનું ક્યુ દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? જવાબ, સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોવાળો છે, તે દ્રશ્ય મનને મોહ પમાડનારું છે. પ્રશ્ન 8. શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર શી અસર થાય છે? ઉત્તર, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. પ્રશ્ન 4. કાવ્યપંક્તિ પૂર્ણ કરો. સાંજ સમયે સાંભળ્યો વાહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ શિરે સુંદર ધર્યો, કાને કુંડળ લેકે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચુહા ચંદન મહેકે. ત્યાર પછીનો વ્યાકરણ વિભાગ જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલું આપ્યું છે સાંભળ્યું, તો તેની નીચે જવાબ છે, જવાબ આવશે સાંભળ્યું. સ સગડીનો આપ્યો છે, તેની જગ્યાએ શું થશે? તો કે મીંડાવાળો શ. બીજું છે વૃંદાવન, તો જવાબ આવશે વૃંદાવન. 3 છે પિતાંબર, તો જવાબ આવશે પિતાંબર. 4 શશિયર, તો જવાબ આવશે શશિયર. પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. પહેલું પિતાંબર, તો પ ખોળો પ્લસ ઈ પ્લસ ત ખોળો પ્લસ આ પ્લસ મ પ્લસ બ પ્લસ અ પ્લસ ર પ્લસ અ. બીજું ગિરધર, તો ગ છે ખોળો આવશે પ્લસ ઈ, કારણ કે ગી છે એટલા માટે. રી, એમાં પણ ર ખોળો પ્લસ ઈ પ્લસ ધ, એમ નામ છે એટલે ધ પ્લસ અ આવશે. પ્લસ ર ખોળો પ્લસ અ. 3. વાહલાજી, તો વ ખોડો પ્લસ અ પ્લસ હ પ્લસ હા હતું એટલા માટે શું આવ્યું આ. પ્લસ લ ખોડો પ્લસ આ
પ્લસ જ ખોડું પ્લસ ઈ. પ્રશ્ન, નરસૈયા ચા એટલે ન પ્લસ અ પ્લસ ર પ્લસ અ, સ પ્લસ ઐ પ્લસ ય પ્લસ આ પ્લસ ચ પ્લસ આ. પ્રશ્ન ત્રણ, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. પ્રશ્ન એક, સાંજ સમયે શામળિયો વાલો વૃંદાવનથી આવે તો વૃંદાવનની નીચે શું છે? લીટી છે. હું તમને આની પછી જે વ્યાકરણના ભાગો છે તેનો વિડીયોઝ બનાવીને મોકલીશ, પણ અત્યારે વૃંદાવન, વૃંદાવન શું છે? તો કે એક વ્યક્તિનું નામ છે, એક જગ્યાનું નામ છે, એટલા માટે આવશે વ્યક્તિવાચક. બે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મેકે. આમાં ફૂલ, ફૂલ શેમાં આવે? તો કે ફૂલ છે જાતિવાચકમાં આવે છે, એટલા માટે અહીંયા શું આવશે? જાતિવાચક. ત્રણ, તારામંડળમાં જેમ શશિયર શોભે હેમ હેમે જડિત હીરો. તારામંડળ એટલે કે તારો એક નથી, તારો છે ઘણા બધા છે, એટલે તારામંડળ કહેવાયું છે. તો શું થયું? તો કે સમૂહવાચક થયું. પ્રશ્ન ચાર, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. એક, મોર મુંગટ શિરે સુંદર ધર્યો કાને કુંડળ લેકે. તો સુંદર, સુંદર છે શું છે? તો કે વિશેષણ છે. તેનું પ્રકાર કેવો છે? તો કે ગુણવાચક. પછી બે, વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ. મહાશુભકારી તેનો પ્રકાર છે અને તેનો ગુણ છે ગુણવાચક. પ્રશ્ન પાંચ, નીચે આપેલા શબ્દની સંધિ છોડો અથવા તો જોડો. પિતાંબર તો ઉત્તર આવશે પિત પ્લસ અંબર. પ્રશ્ન છ, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. એક, મોર તો અ મયુર, બ ઢોર, ક શોર. તો જવાબ આવશે મયુર. મોરનો બીજો અર્થ થાય છે મયુર. પ્રશ્ન બે, શિર તો અ ચોટલી, બ મસ્તક, ક નીર. તો જવાબ આવશે બ મસ્તક. ત્રણ, શશિયર તો અ સૂર્ય, બ રવિ, ક ચંદ્ર. તો જવાબ આવશે ક ચંદ્ર. પોઈન્ટ ચાર, મુખ અ વંદન, બ સુખ, ક દુઃખ. તો જવાબ આવશે વદન. પાંચ, હેમ અ કુશળ, બ ખેમ, ક કનક. તો જવાબ આવશે ક કનક. પ્રશ્ન સાત, નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. એક, મંડળું તે ઘસ્યું મારું. તો જવાબ આવશે મારું. બે, મારા મનમાં મોહ ઉપજાવે. જવાબ આવશે મારા. પ્રશ્ન આઠ, નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. આલિંગન દેવું અ વંદના કરવા, બ ભેટવું, ક સજા કરવી. આલિંગન એટલે બ ભેટવું. પ્રશ્ન નવ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખંભે નાખવાનું વસ્ત્ર. જવાબ, પછેડી. એક જાતનું સુગંધી લાકડું. જવાબ, ચંદન. ત્રણ, કાનમાં પહેરવાનું એક ઘરેણું, કુંડળ. પ્રશ્ન દસ, સમાસ ઓળખાવો. એક, ગોધન તો તત્પુરુષ કર્મધારાય. બે, પિતાંબર આવશે કર્મધારાય. ત્રણ, ગિરધર તો ઉપદ. ચાર, મહાશુભકારી તો કર્મધારાય અથવા ઉપદ. પાંચ, તન મન તો દ્વંદ્વ. છ, તારામંડળ તો તત્પુરુષ. સાત, નરસિંહ તો કર્મધારાય.
8. હળદર, તો ઉપદ. 9. વૃંદાવન, તત્પુરુષ અથવા મધ્યમ પદલોપી. પ્રશ્ન 11. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. 1. શમે, તો સમયે. 2. વીણ, તો વીના. 3. કસ્યો, તો ધર્યો, તો ધર્યો. 4. જડીગ, એટલે જડેલું. 5. કસ્યું, તો કસ્યું. 6. હૃદય, એટલે કે હૃદયમાં. પ્રશ્ન 12. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. 1. મો, તો નિર્મો. 2. વાહલો, તો દવલો. 3. શુભ, તો અશુભ. પ્રશ્ન 13. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. 1. પિતાંબર, તો નપુષકલિંગ. 2. મોર, તો પુલિંગ. 3. આલિંગન, તો નપુષકલિંગ. 4. શોભા, તો સ્ત્રીલિંગ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.